શક્કરિયાનો શીરો તો બહુ ખાધો હશે, પણ એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવવાની છે. હેલો ફૂડીઝ, ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા. તો આજની આ રેસિપી માટે મેં 2 કપ જેટલો સિંગોડાનો લોટ લઈ લીધો છે. તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો. મેં અહીં જે 250 ml મેઝરિંગ કપ આવે છે એની મદદથી લીધું છે લોટ. હવે આનામાં મેં 1/2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર એડ કર્યો છે અને 2 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી મેં વિઘારીને નથી લીધું, એ વાતનું ધ્યાન રાખજો. હવે બધી વસ્તુને હાથોની મદદથી સરખી રીતે મિક્સ કરી દેશું એટલે બધી વસ્તુ એકબીજામાં ભળી જાય. હવે અહીં બધી વસ્તુ મિક્સ થઈ ચૂકી છે તો થોડું થોડું પાણી નાખીને આપણે અહીં મીડિયમ નરમ જેવો લોટ તૈયાર કરીશું. રોટલીથી સેજ કડક અને પરોઠાથી સેજ ઢીલો એવો લોટ આપણે અહીંયા તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો થોડું થોડું પાણી નાખીને મેં સરસ એવો લોટ ગૂંથી લીધો છે. જ્યારે લોટ તૈયાર થઈ જશે ને તો કંઈક આ રીતનું ટેક્સચર આપણે મળશે. તો તમે જોઈ શકો છો આટલો સોફ્ટ આપણો લોટ તૈયાર થવો જોઈએ. હવે આને ઢાંકીને 20 મિનિટ માટે સાઇડમાં મૂકી દેશો. બીજી બાજુ મેં 1/2 કપ જેટલું શક્કરિયું બાફીને મેશ કરી લીધું હતું, સાથે સાથે 1/2 કપ જેટલા બાફેલા બટેટા લીધા હતા એને પણ મેશ કરીને લીધા છે, એટલે કે માવો કરી નાખ્યો છે. 1 ટીસ્પૂન જેટલી એલચી લીધી છે અને 1/4 કપ જેટલો ગોળ લીધો છે, કારણ કે સક્કરિયામાં પણ મીઠાશ હોય છે એટલે એ રીતે આપણે અહીં 1/4 કપ જેટલો જ ગોળ લેવાનો છે. હવે એક કડાઈમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે. આ ઘીને આપણે થોડું ગરમ થવા દેશું. તો તમે જોઈ શકો છો ઘી સરસ એવું ગરમ થઈ ચૂક્યું છે. તો આ સમયે આમાં 1 ટીસ્પૂન જેટલી જે એલચી આપણે રાખી હતી એ નાખીશું અને ફટાક દેતા આપણે બંને માવાઓ નાખી દેશું. હવે પહેલાં મેં શક્કરિયાનો માવો નાખ્યો છે, પછી મેં બટેટાનો માવો નાખ્યો અને બંનેને આવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને 2-3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ માવાને આપણે શેકવાનો છે, એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કન્ટિન્યુ ચલાવતી રહીશું અને એને આપણે આવી રીતે શેકી લેવાનો છે. 3 મિનિટ બાદ આ માવો શેકાઈ ચૂક્યો છે તો આ સમય આપણે આમાં ગોળ ઉમેરી દેશું. ગોળનો એકદમ બારીક ભૂકો કરીને લેવાનો અથવા તો ઝીણા ઝીણા ટુકડા કરીને લેવાના, જેથી એ જલ્દી પીગળી જાય. તો તમે જોઈ શકો છો ફરી પાછું એને કન્ટિન્યુ સ્ટર કરતી રહીશું. હવે આ માવાને સરસ કલર આપવા માટે આપણે 1/2 ટીસ્પૂન જેટલું હળદર પાવડર નાખીશું. તમે ઈચ્છો તો કેસરવાળું દૂધ પણ નાખી શકો છો. તો 1 ચમચી દૂધમાં કેસર ઓગાળીને પણ તમે નાખી શકો છો, એનાથી કલર પણ સરસ આવશે સાથે સાથે ટેસ્ટ પણ સરસ આવશે. તો હવે સારી રીતે આપણે મિક્સ કરી લેશું જ્યાં સુધી આપણો ઘોળ મેલ્ટ નથી થઈ જતો. તો તમે અહીં જોઈ શકો છો ઘોળ આપણો મેલ્ટ થઈ ચૂક્યો છે અને માવો પણ તૈયાર થઈ ચૂક્યો છે. તો આ સમયે થોડુંક ગ્રેટરની મદદથી, ખમણીની મદદથી આપણે થોડુંક જાયફળ ખમણીને નાખીશું. આનાથી માવામાં સુગંધ ખૂબ જ સરસ આવે છે, સાથે સાથે ફ્લેવર પણ સરસ આવે છે. તો થોડું એવું ગ્રેટ કરીને નાખવાનું છે. હવે આ માવાને આપણે સારી રીતે ફરી પાછું મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ટેક્સચરનો આપણે માવો તૈયાર થયો છે. હવે આ માવો તૈયાર છે તો આને એક પ્લેટમાં કાઢી લેશું, ઠંડુ કરી લેશું અને પછી ફ્રીઝરમાં 1/2 કલાક માટે મૂકી દેશું. પણ ધ્યાન રાખજો પહેલાં માવાને ઠંડુ કરી લેજો, પછી ઠંડા થયા પછી જ આપણે એને 1/2 કલાક માટે ફ્રીઝરમાં, એટલે કે જ્યાં બરફ જમાવીએ છીએ ત્યાં સેટ થવા માટે મૂકવાનો છે. તો નાના નાના લૂઆ કરીને આપણે પછી ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેશું. અહીં આપણે લોટ જે બાંધીને રાખ્યો હતો એ સરસ સેટ થઈ ચૂક્યો છે. તો મેં એને મસળીને એના લૂઆ કરી નાખ્યા હતા, પણ મારી ક્લિપ એ રેકોર્ડ નથી થઈ તો એ માટે માફી માગું છું. તો અહીં સેમ સાઇઝના આપણે માવાના પણ લૂઆ કરી લીધા હતા અને ફ્રીઝરમાં એને 1/2 કલાક માટે સેટ કરી લીધા હતા. તો તમે જોઈ શકો છો સરસ એવા સેટ થઈ ચૂક્યા છે. તો હવે આપણે તવી ગરમ કરી લેશું. હવે એક લૂઓ લીધો છે એને આપણે આવી રીતે હાથોની મદદથી આવી રીતે ફેલાવતા જવાનો છે. તો તમે જોશો કે એક વાટકા જેવું શેપ આપણે મળી જશે. તો આવી રીતે અટામણ લઈ, એટલે કે લોટ લઈને એને આવી રીતે ફેરવવાનું છે. પછી અંદર આપણે આ રીતે માવાનું સ્ટફિંગ ભરશું અને ઉપરથી આમ દબાવતા જઈશું, એટલે ઉપરથી સારી રીતે પેક થઈ જશે, જેમ આપણે આલુ પરોઠા બનાવીએ છીએ એવી રીતે. તો અહીં આપણે પૂરણપોળી બનાવી રહ્યા છીએ ફરાળી. જો આ રીતે તમે પૂરણ સેટ કરી ફ્રીઝરમાં અને પછી પૂરણપોળી બનાવશો ને તો એક તો તમારી પૂરણપોળી ફૂલેલી બનશે, સાથે સાથે ક્યાંથી ફાટશે નહીં. તો ફરી પાછું લોટ લઈને આવી રીતે પહેલાં એને હાથોની મદદથી જ એને મોટી કરી લેવાની છે થોડી. જો તમે સીધું વેલણું ફેરવો ને તો એ ફાટી જાય છે. તો હાથોની મદદથી આપણે થોડી સેટ કરી લીધી છે. પછી અટામણ લઈ, એટલે કે લોટ લઈને આવી રીતે તમે ફેરવશો ને તો એ સહેલાઈથી ફરતી જશે અને મોટી થતી જશે. હવે આ પૂરણપોળી તમને જેટલી પાતળી કરવી હોય એટલી તમે કરી શકો છો, ક્યાંયથી પણ એ ફાટવાની નથી. તો તમે જોઈ શકો છો મેં કેટલી પાતળી આ પૂરણપોળી વણી છે અને ક્યાંયથી પણ ફાટતી નથી, ગોલ ગોલ ફરતી જ જાય છે અને મોટી થતી જાય છે. તો હું અત્યારે તમને આની થિકનેસ બતાવી દઈશ, પણ એ પહેલાં જે વધારાનો લોટ છે એ આપણે કાઢી દઈશું.
હજુ સેજ મને જાડી લાગતી હતી તો મેં ફરી પાછી એને વણી લીધી છે. તો તમે જોઈ શકો છો આટલી પાતળી એને વણી છે. હવે તવી આપણી મીડિયમ એવી ગરમ છે. હવે પહેલું પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ પકાવશું જ્યાં સુધી નીચેથી થોડું કાચું પાકું શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. હવે ફરી પાછો બીજો લૂવો લઈ લીધો છે ને આવી રીતે આપણે કરવાનું છે. વાટકાનો શેપ આપવાનો છે પહેલાં, પછી પૂરણ નાખીશું અને પૂરણને અંગૂઠાની મદદથી નીચેની તરફ દબાવતા જઈશું અને ગોળ ગોળ ફેરવતા જઈશું એટલે વધારાનો જે લોટ છે એ ઉપર આવી જશે અને ઉપરથી આવી રીતે આપણે સીલ પેક કરી દેવાનો છે એટલે ક્યાંયથી ફાટે નહીં. પછી ફરી પાછું હાથોની મદદથી આવી રીતે ફેરવતા જવાનું છે. હવે તમે જોઈ શકો છો ઠીક કાચું પાકું એવું શેકાઈ ગયું છે તો ઉપરની તરફ આપણે એક ચમચી ઘી લગાડી દેશું. પૂરણપોળી ઘીમાં જ વધુ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ પોતાની રીતે ફૂલી રહી છે. મને ચમચાનો ઉપયોગ પણ અહીં કરવાની જરૂર નથી પડી, જોઈ શકો છો. હવે નીચેથી તમે જોશો કે સરસ મજાની ગુલાબી રંગની શેકાઈ ચૂક્યું છે તો આપણે પલટી નાખ્યું છે. ફરી પાછું બીજી તરફ પણ આપણે ઘી લગાડી દઈશું. તો જોયું ને તમે કેવી સરસ મજાની દડા જેવી આપણી પૂરણપોળી તૈયાર થઈને આવી છે. તો બંને તરફ મેં સરસ એવી એને શેકવી લીધી છે. તો આ રીતે મેં બધી પૂરણપોળી તૈયાર કરી લીધી હતી. હવે હું ચાકુની મદદથી ખોલીને બતાવીશ. તમે જોઈ શકો છો પૂરણ કેટલું સરસ રીતે આમાં ભરેલું છે. પૂરણપોળીમાં જો ઓછા પ્રમાણમાં પૂરણ ભરવામાં આવે ને તો એનો ટેસ્ટ એટલો સારો નથી લાગતો. પણ તમે આ પૂરણપોળીમાં જોઈ શકો છો સારી એવી માત્રામાં પૂરણ ભરેલું છે, છતાંય ક્યાંયથી ફાટ્યું નથી. તો ફ્રેન્ડ્સ, આજની આ મારી રેસિપી તમને કોઈપણ કારણોસર ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલશો. સાથે સાથે બાજુમાં આપેલી બેલ બટનને જરૂરથી હિટ કરજો જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.